યોગ ચંદ્ર અને સૂર્ય સાથે જોડાવાનું કારણ હઠનો એક અર્થ જે આપણે પહેલા જ જોયો એનો અર્થ છે જીત શરીરને એક નવો આકાર આપવા માટે એક રીતે આખી સિસ્ટમને મૂળભૂત રીતે બીજી વાર બનાવવા માટે એક પ્રકારની જીત એટલે કે હઠની જરૂર છે આ ભગવાન માટે પણ નથી કારણ કે કહેવાય છે કે ભગવાને રવિવારે રજા લીધી હતી હા શંકરે નહીં પણ તમારામાંથી ઘણા ખરા લોકો જ્યાંથી આવ્યા છે ત્યાં ભગવાને રવિવારે રજા લીધી હતી એટલા માટે તેઓ હઠયોગી નથી તેઓ હોય જ ન શકે હઠયોગીમાં જીદ હોય છે એમનો કોઈ રવિવાર સોમવાર નથી હોતો તે હંમેશા ક્રિયાશીલ રહે છે કારણ કે જો તમે આવું નથી કરતા તો તમે એક પુખ્ત થઈ ગયેલા શરીરને ફરીથી નથી બનાવી શકતા શરીરને ફરીથી બનાવવાનો અર્થ છે પહેલીવાર જ્યારે તમારું શરીર બન્યું ત્યારે ખાસ કરીને એ માહિતીને આધારે બન્યું જે તમને માતાપિતા દ્વારા મળી તે યાદો જે એમના શરીરમાં વસેલી હતી જેઓ પહેલા બે હતા તેઓ સાથે આવે છે અને એક વધુ જટિલ મેમરી સિસ્ટમ બને છે અને આ રીતે દરેક બાળકનો જન્મ થાય છે તો શરીરનો આકાર તમારી પૂરી સિસ્ટમ જેવી રીતે છે મોટાભાગે આ જ મેમરીમાંથી આકાર લે છે હવે જો તમે કોઈ ખાસ પ્રકારના છો એને કરવાની રીતો છે અમે ખરેખર એવા લોંગ ટર્મ એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ જો કોઈ ફંડ આપે તો અમે બતાવી શકીએ છીએ તમે થોડા પાછળ જઈને જુઓ માની લો કે પાંચ પેઢી પહેલાં મારા પરદાદા પર 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 દાદા બહુ જ મહાન વ્યક્તિ હતા તેઓ ઘણા બુદ્ધિમાન શારીરિક રીતે મજબૂત અને ઘણા કાબેલ હતા હું પણ એમના જેવો બનવા માંગુ છું આપણે ખાસ પ્રકારનો યોગ કરી શકીએ છીએ જેનાથી તે યાદનો વધુમાં વધુ ભાગ તમારા તંત્રમાં જગાડી શકાય બની શકે કે તમારા પિતા અશક્ત હતા તમે એવા નથી બનવા માંગતા તમે તમારા પર 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 દાદા જેવા બનવા માંગો છો તો કેટલાક ખાસ પ્રકારને યોગ છે જેનાથી અમે તે મેમરીને ઓળખીને તેને સૌથી વધુ સક્રિય કરી શકીએ છીએ તે માત્ર એક મેમરી જ નહીં હોય પણ તે સૌથી વધારે વર્ચસ્વ ધરાવશે તો યૌગિક સિસ્ટમે આને આ રીતે જોઈ છે અથવા હજી એક રીત છે સામાન્યપણે યોગિક સિસ્ટમ આનું જ પાલન કરે છે જ્યારે સપ્ત ઋષિ આદિયોગીની સામે બેઠા તો એમની એકમાત્ર આકાંક્ષા આ જ હતી કે તેઓ તેમની જેમ બનવા માંગતા હતા એમને એમના પિતા કે દાદામાં કોઈ રસ નહોતો તો આદિયુગીએ કહ્યું આપણે બાકી બધી યાદોને કાઢી નાખશું અને તમે આના ઉપર કામ કરો તો આજે પણ જો કોઈ સંન્યાસ લે છે તો સૌથી પહેલું પગલું આ જ હોય છે કે કોઈ ખાસ પ્રક્રિયાઓથી તેઓ પોતાની જેનેટિક મેમરીથી એક અંતર બનાવી લે છે કે જે ક્યાંક બીજેથી આવી છે કારણ કે આ નાનું અંતર પણ સિસ્ટમ ઘણી લચીલી થઈ છે પણ જો તમે જેનેટિક મેમરીને હટાવી લો છો જો તમે સફળતાની સાથે પોતાને જેનેટિક મેમરીથી અલગ કરી નાખો છો તો તમારે બહુ જાગૃત હોવું પડશે પોતાને એવો આકાર આપવા માટે જેવો તમે ઈચ્છો છો તમારી પાસે જરૂરી સાધના હોવી જોઈએ નહીતર મેમરી પણ નહીં અને જાગૃતતા પણ નહીં તો તે બે કાબુ બની જશે લોકો જલ્દી મરી શકે છે એવું પણ શક્ય છે જો કોઈ અંતર જાળવે છે પોતાની જેનેટિક મેમરીથી અને સિસ્ટમને બીજી વાર બનાવવા માટે જરૂરી કામ નથી કરતો તો એની સિસ્ટમનું થોડા સમયમાં પતન થઈ શકે છે કારણ કે જેનેટિક તત્વોમાં વસેલી યાદ જ શરીરને એક પ્રકારના આકારમાં સંભાળીને રાખે છે કેમ કોઈ એક વ્યક્તિનું શરીર બીજાની સરખામણીમાં ઘણા અંશે સંપૂર્ણ દેખાય છે વાસ્તવમાં આવું એક જેનેટિક મેમરીને લીધે થાય છે જેમની પાસે છે તો હઠયોગમાં છેવટે સાધનાના યોગ ઉપર આપણે જેનેટિક મેમરીથી અંતર રાખવાનો પ્રયત્ન નથી કરી રહ્યા આપણે આપણી અંદર જે સૌથી સારું છે તેને લેવાનો પ્રયત્ન કરીએ છીએ ઘણા પ્રકારના લોકો હોઈ શકે છે જો તમે તમારી પહેલાંની પચીસ પેઢીઓને જોશો જો તમે તમારા ફેમિલી ટ્રી વંશવૃક્ષને જોશો જો તમે એકદમ તમારી પાછલી પેઢીને જોશો તો તમારો સંબંધ ફક્ત બે લોકો સાથે છે તમારા માતા અને તમારા પિતા પણ જો તમે થોડું આગળ જોશો તો ઓછામાં ઓછા દોઢસો લોકોનું તમારી મેમરીમાં યોગદાન રહેલું જણાશે હવે આ બધા લોકો આપણને નથી ખબર કે કેવા પ્રકારના લોકો છે બની શકે છે કે કેટલાક ઘણા મજબૂત હોય કેટલાક નબળા કેટલાક રોગી કેટલાક સ્વસ્થ કેટલાક ઘણા કેન્દ્રિત તો કેટલાક વિખરાયેલા આ ટ્રીમાં દરેક પ્રકારના લોકો હોઈ શકે છે તમે કોની પાસેથી ગ્રહણ કરો છો અથવા આ બધા પાસેથી સૌથી સારી વસ્તુઓ કઈ રીતે ગ્રહણ કરી શકો છો તે મહત્વનું છે હઠ એટલે હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર આપણા માતાપિતા પાસેથી સીધી રીતે ગ્રહણ કરવું વાસ્તવમાં આપણા માતાપિતા છે સૂર્ય અને ચંદ્ર અને ગ્રહ આ ત્રણ ગ્રહ ખોળો છે સૂર્ય અને ચંદ્ર કોઈ રૂપમાં ગર્ભ ધારણ કરે છે અને આવું બની રહ્યું છે જો સૂર્ય ન હોત તો આ જીવન પણ ન હોત જો ચંદ્ર ન હોત તો જીવન એવું ન હોત જેવું તે હમણાં છે અથવા કદાચ કોઈ બીજા પ્રકારનું હોત તો આ ત્રણેય પરિમાણ એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તો હઠનું એક પાસું છે પોતાના વંશના પ્રભાવને એક બાજુએ રાખી દેવો મારા પિતા મારા દાદા બધાને તમે એક કિનારે રાખી દો કારણ કે આખો વંશ સૂર્ય અને ચંદ્રથી શરૂ થયો છે તમે સીધું એમની પાસેથી જ ગ્રહણ કરવા માંગો છો હઠયોગનો આ જ અર્થ છે તમે એક એવા સંતુલનનું નિર્માણ કરો છો કે આ વચ્ચેની કડીઓ ખોવાઈ જાય છે અને તમે સીધા એમની પાસેથી ગ્રહણ કરો છો જેવું જીવન બનાવવામાં આવ્યું હતું વચ્ચે ઘણો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે સદીઓની પેઢી દ્વારા તમે એને હટાવીને સીધા તમારા માતા પિતા પાસેથી ગ્રહણ કરવા માગો છો સૂર્ય અને પિતાની જેમ અને ચંદ્રને માતાની જેમ જોવામાં આવે છે જેમ કે આપણે ઘણીવાર જોયું છે આપણી માતાઓ પાસે મા બનવાની યોગ્યતા આ જ કારણે આવી છે કારણ કે તેઓ ચંદ્રના ચક્રોની સાથે તાલમેલમાં હતી નહીં તો તેઓ આ માટે યોગ્ય ન બની શક્યો કે આપણી મા બની શકે તેઓ ફક્ત આ જ કારણે બાળકોને જન્મ આપવાને સમર્થ બની તો આપણા મૂળ માતાપિતા સાથે સીધો સંબંધ બનાવવો અને આની વચ્ચે યોગમાં અમે કહીએ છીએ કે વચ્ચે બધો ભ્રષ્ટાચાર છે બધું જ ભેળસેળ્યું છે જેનેટિક અને બીજી યાદો દરેક પ્રકારની વસ્તુઓ હશે બની શકે છે કે કોઈ સારી હોય કોઈ ખરાબ હોય દરેક પ્રકારનું મિશ્રણ છે આપનો એના નથી તો તો સીધા અને અને ગ્રહણ જે છે સૂર્ય ચંદ્ર હઠયોગની પ્રકૃતિ એવી છે કે આપણે ધીમે ધીમે સૂર્ય અને ચંદ્ર સાથે જોડાઈ શકીએ છીએ તમારે ચેક કરવું જોઈએ અઢી વર્ષ સુધી જો તમે રોજ સાધના કરો છો રોજ અઢી વરસ સુધી જો તમે સાધના કરો છો જો તમે બસ આ પ્રમાણે આંખ બંધ કરી લો તો તમને ખબર પડી જવી જોઈએ કે આજે ચંદ્રની કઈ કળા છે કારણ કે આ તમારા સિસ્ટમમાં પણ થાય છે એક હઠ યોગી જો તેની આંખો બંધ કરે તો એને ચંદ્રની કળા ખબર હોવી જોઈએ સૂર્યના બીજા ઘણા બધા પાસા છે જેને જાણી શકાય છે જે વધુ જટિલ છે પણ કંઈ નહીં તો ચંદ્રની કળાની તો આપણી અંદર જાણ થવી જોઈએ આ લોકોની અંદરથી એકદમ ગાયબ થઈ ગયું છે આનો અર્થ પોતાના ભૌતિક રૂપના મૂળ સ્ત્રોતની સાથે જરા પણ તાલમેલ નથી રહ્યો જો તમે આ સંસારમાં કંઈક કરવા માગો છો તો ભૌતિકતા મહત્વની છે જો તમે માત્ર આત્મજ્ઞાન મેળવીને તમારું શરીર છોડવા માંગો છો તો આવું કરવા માટેની બીજી ઘણી રીત છે બસ આમ કરીને અમે તમને બહાર કાઢી શકીએ છીએ પણ આશ્રમ આવું નહીં કરતા ઠીક છે માત્ર આત્મજ્ઞાન મેળવવું હોય તો એને કરવા માટેની ઘણી રીત છે તમે આત્મજ્ઞાન પણ મેળવવા ઈચ્છો છો અને એક શક્તિશાળી જીવન પણ ઈચ્છો છો ત્યારે હઠ એક મહત્વનું પાસું બની જાય છે